નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક સમાચાર. આજે તમામ શાળાઓ રહેશે બંધ. ભારતમાં આવી સૌથી મોટી આફત. ગુજરાતમાં પણ એલર્ટ જાહેર અને વરસાદ બન્યો મોટી આફત. તેમજ પીએમ નરેન્દ્ર મોદી અને બેઠક મોકૂફ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો મિત્રો, અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે પીએમ નરેન્દ્ર મોદી અને બેઠક રખાય મોકૂફ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું, આ અમારા માટે પડકાર છે. કેદારનાથની યાત્રા મુશ્કેલ છે, ત્યાંના રસ્તા ગમે ત્યારે બ્લોક થઈ શકે છે. મુસાફરી કરતા પહેલા હવામાન વિભાગના એલર્ટ અને વાતાવરણ અંગેની ખાતરી કરવી જરૂરી છે. તો વડાપ્રધાને નુકસાનની માહિતી લીધી છે. અમિત શાહ સાથે યોજાનારી ઝોનલ કાઉન્સિલિંગની બેઠક હવામાનને કારણે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ત્યારબાદ એક નજર હાલના મુખ્ય સમાચાર પર કરીએ તો બંગાળ પંચાયત ચૂંટણી. જીવ ગુમાવનારા 19 લોકોના પરિવારને 2-2 લાખનું વળતર મળશે. ઉત્તરાખંડમાં દહેરાદૂન, હરિદ્વાર, ટિહરી અને ઉત્તરકાશીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી. તેમજ દિલ્હીમાં પૂર સંકટને ધ્યાનમાં રાખીને 6 જિલ્લાઓમાં NDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી. તમારા ખિસ્સાને અસર કરતા મહત્વના સમાચાર. ટમેટાના વધતા ભાવથી પરેશાન લોકો હવે રાહતના સમાચાર મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે શુક્રવારથી દિલ્હી NCR ક્ષેત્રમાં રિટેલ આઉટલેટ્સ દ્વારા ગ્રાહકોને ઓછા દરે ટમેટા આપવામાં આવશે. કેન્દ્રએ નાફેડ અને NCP એપને આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટા ખરીદવા અને મુખ્ય વપરાશ કેન્દ્રોમાં વિતરણ કરવાનો નિર્દેશ આપ્યો છે. મહત્વનું છે મિત્રો કે છેલ્લા ઘણા દિવસથી ટામેટાના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આગળના સમાચાર. હવે ગુજરાતમાં ભારે કર્યું એલર્ટ જાહેર. ગુજરાતમાં આવનારા 4 દિવસ માટે સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે, જેને લઈને 16 જિલ્લા માટે ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરાયું છે. 2 દિવસ એટલે કે આજે અને આવતીકાલે વરસાદનું જોર ઘટશે. 16 જુલાઈથી વરસાદનો 3જો રાઉન્ડ શરૂ થશે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આ માહિતી હવામાન વિભાગે જણાવી છે. અત્યાર સુધી ગુજરાતમાં 40% અને સૌરાષ્ટ્રમાં 86% જેટલો વરસાદ નોંધાયો છે. એટલું જ નહીં મિત્રો, માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં વરસાદનો આતંક. દેશમાં સતત વરસાદથી જનજીવન ખોરવાયું છે. ઉત્તર ભારતમાં તો ભારે વરસાદની પૂરની સ્થિતિ સર્જી છે. દેશના 18 રાજ્યોમાં 188 જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની ઝપેટમાં છે. વરસાદની વિવિધ ઘટનામાં 574 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 16 લોકો લાપતા થયા છે, 497 લોકો ઘાયલ થયા છે, 8644 પશુઓના પણ મોત નોંધાયા છે. ઉપરાંત 8815 ઘરોને નુકસાન થયું છે. સૌથી મોટા અને ચિંતાજનક શૈક્ષણિક સમાચાર. આ રાજ્યોમાં આજે શાળાઓ રહેશે બંધ. હવામાન વિભાગે આજે પણ અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. અવિરત વરસાદને કારણે રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોની સ્થિતિ ભયાનક છે. વર્તમાન પરિસ્થિતિને જોતા પંજાબમાં શાળાઓ 13 જુલાઈ સુધી બંધ કરી દેવામાં આવી છે, ત્યારે દિલ્હી અને હિમાચલ પ્રદેશની તમામ શાળાઓ આજે પણ બંધ રહેશે. ઉત્તરાખંડમાં 17 જુલાઈ સુધી શાળાઓ બંધ રહેશે. યુપીમાં પણ કેટલાક જિલ્લાઓમાં 16 જુલાઈ સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ કરાયો છે.